ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી એન્ડ વેલકમ ટુ ધ ક્લાસ ઓફ ફિઝિક્સ વિથ સીડી પટેલ અને આજે આપણે કેટલાક ઉદાહરણના અને સ્વાધ્યાયના દાખલા જોવાના છીએ જે આપણે અત્યાર સુધી જે ટોપિક્સ ભણી ગયા એના ઉપર છે બેઝિકલી ફેરેડેના નિયમ ઉપર આધારિત છે ફેરેડેનો પ્રેરણનો નિયમ એટલે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણનો જે નિયમ હતો એ અને એ નિયમનું સૂત્ર હતું ઈ બરાબર માઇનસ એન ડી ફાય બાય ડી જે આપણે ભણી ગયા ક્લિયર છે તો ચલો સ્ટાર્ટ કરીએ ઉદાહરણ છ પોઈન્ટ બે જુઓ દસ સેન્ટીમીટર બાજુવાળી અને પોઈન્ટ ફાઇવ ઓમ અવરોધ ધરાવતી એક ચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવેલ છે એટલે અહીંયા આગળ જુઓ કે દસ સેન્ટીમીટર બાજુવાળી એટલે આ એક ચોરસ લૂપ છે જેની બાજુની લંબાઈ દસ સેન્ટીમીટર છે તો અહીંયા આગળ તમને એલ આપ્યો છે લંબાઈ આપેલી છે જોઈ લઈએ એક ચોરસ લૂપ આપેલી છે આપણે જોડે જોડે લખતા જઈએ કે ચોરસ લૂપની લંબાઈ અહીંયા આગળ ચોરસ લૂપની લંબાઈ જો ચોરસ લૂપની લંબાઈ એલ બરાબર અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ એક્ઝામ્પલ જુઓ એલ બરાબર દસ સેન્ટીમીટર આપેલી છે હવે સેન્ટીમીટરના મીટર કરો એટલે પોઈન્ટ મીટર થશે અથવા તો અને પોઈન્ટ ફાઈવ ઓમ અવરોધ ધરાવતી એટલે અવરોધ આપેલો છે આપણે એને આર વડે દર્શાવીએ તો કે પોઈન્ટ ફાઈવ ઓમ અવરોધ એક ચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ સમતલમાં બરાબર આપણે પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ લઈ લઈએ તો આ પૂર્વ પશ્ચિમ સમતલમાં આ પ્રમાણે ઊભી મૂકવામાં આવેલી છે આમ બરાબર હવે તમે આમ કરતો આ તો તમે હું કક્ષા બાડી છે ચલો પૂર્વને આ બ લઈ દો તો આ ઊભી થઈ ગઈ બરાબર એટલે પૂર્વ આપણે જનરલી આ રીતે દોરીએ છીએ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ એટલે આ પ્રમાણે મૂકેલી છે એવું સમજી લો તમે ક્લિયર ઓકે હવે પોઈન્ટ દસ ટેસ્લાનું એક સમાન ચુંબકીય ક્ષેત્ર સમતલ પર ઉત્તર પૂર્વ દિશામાં ઉત્તર પૂર્વ દિશામાં એટલે આ દિશામાં બરાબર ઉત્તર પૂર્વ એટલે બિલકુલ બંનેના ભાગ કરતી દિશામાં આ બાજુ બરાબર લાગુ પાડેલ છે એટલે આ પ્રમાણે લાગુ પાડેલ છે અહીંયા જુઓ આ પ્રમાણે હું દોરું છું એમ બરાબર પણ અહીંયા આગળ આપણે આ જે ઉગમ બિંદુ છે ધારો કે ઓ લઈ લઈએ અહીંયા આગળ તો એ આ પ્રમાણે થશે ચુંબકીય ક્ષેત્ર બી ક્લિયર આ પ્રમાણે લાગુ પાડેલ છે આમ સમજો કે અહીંયાથી આમ 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 બરાબર ઓકે હવે ઉત્તર પૂર્વ દિશામાં છે એટલે કે આ ઉત્તર પૂર્વના બે સરખા ભાગ કરશે બે સરખા ભાગ કરશે એટલે બંને વચ્ચેના ખૂણા પણ કેવા થશે આ જે ચુંબકીય ક્ષેત્ર બી છે એ બંને વચ્ચેના ખૂણાના પણ ભાગ કેવા કરશે સમાન કરશે એટલે આ બંને વચ્ચેનો ખૂણો નેવું નો છે તો આ ખૂણો કેટલાનો થશે ફોર્ટી ફાઈવ અને આ ખૂણો પણ કેટલો થાય ફોર્ટી ફાઈવનો ઓકે ઓકે આ ચુંબકીય ક્ષેત્ર પોઈન્ટ સિત્તેર સેકન્ડમાં અચળ દરેક ઘટાડીને શૂન્ય કરવામાં આવે છે બરાબર ઓકે પહેલાં આપણે આ લખવાનું રહી ગયું લખી દઈએ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે તો ચુંબકીય ક્ષેત્ર બી વન હવે ઘટાડીને ઝીરો કરવામાં આવે છે એટલે આપણે શું કરીશું અને બી વન લખીશું અને પહેલાંને બી ટુ લખીશું બોલો ક્લિયર ઓકે તો બી વન બરાબર બી વન બરાબર તો શું થશે પોઈન્ટ દસ કેસલા અને બી બરાબર ઘટાડીને શૂન્ય કરવામાં આવે છે ને આ ચુંબકીય ક્ષેત્ર પોઈન્ટ સિત્તેર સેકન્ડમાં દરે ઘટાડીને શૂન્ય કરવામાં આવે છે એટલે ધીરે ધીરે ઘટાડીને શૂન્ય કરવામાં આવે છે બરાબર એટલે બી બરાબર ઝીરો થશે બોલો ક્લિયર હવે કેટલા સમયાંતરાલમાં ઝીરો કરવામાં આવે છે તો આટલા સમયમાં બરાબર એટલે સમયાંતરાલ ડેલ્ટા ટી કહેવાશે બરાબર જ્યારે ટી બરાબર જીરો હતું એ વખતે બી વન આટલું અને બી ટુ ઝીરો થાય એ વખતે લાગતો સમય આટલો છે તો સમયાંતરાલ બી વન થી બી ટુ માટેનો સમયાંતરાલ ડેલ્ટા ટી બરાબર કેટલો થાય પોઈન્ટ સિત્તેર સેકન્ડ ચાલો ક્લિયર ઓકે અહીંયા ખૂણો બરાબર કેટલો થાય ફોર્ટી ફાઈવ ડિગ્રી ક્લિયર ઓકે શૂન્ય કરવામાં આવે છે તો આ સમય અંતરાલ દરમિયાન પ્રેરિત ઈએમએફ અને વિદ્યુત પ્રવાહના મૂલ્યો શોધો એટલે પ્રેરિત ઈએમએફ એમ ઇ અને પ્રેરિત પ્રવાહ વિદ્યુત પ્રવાહ શોધવાનો છે બરાબર એટલે આ શોધવાનું છે ઓકે ક્લિયર તો જુઓ આટલી વસ્તુ તમારે શોધવાની થાય સોરી આ બે વસ્તુ શોધવાની છે આ બધી વસ્તુ તમને આપેલી છે લંબાઈ આપેલી છે એટલે આપણે પહેલાં આ જે ચોરસ લૂપ છે એ ચોરસ લૂપનું ક્ષેત્રફળ શોધી કાઢીએ બરાબર છે તો ચલો ક્ષેત્રફળ કેટલું થશે તો ક્ષેત્રફળ એ બરાબર એલ સ્ક્વેર બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ ચોરસ માટે ક્લિયર ઓકે તો જો કેટલા મીટર હતી તો પોઈન્ટ એક મીટર નો સ્ક્વેર બરાબર એટલે કેટલા થશે ઝીરો પોઈન્ટ જીરો વન મીટર ચલો ક્ષેત્રફળ મળી ગયું પહેલાં ઓકે હવે તમારે શું શોધવાનું છે ઈ તો ફેરેડેના નિયમ પરથી ફેરેડેના નિયમ પરથી બોલો શું છે ફેરેડેનો નિયમ તો કે ઈ બરાબર माइनस एन डेल्टा फाइव डेल्टा टी परं आगे जो कोई आटा है नहीं तो एन लखनऊ जरूर नहीं माइनस डेल्टा फाय बाय डेल्टा टी अथवा तो डी फाइव बाय डी टी पर लखी शक तब बराबर क्लियर ओके तो हम जो डेल्टा फाइव बाय डेल्टा टी तो डेल्टा फाइव डेल्टा टी इज़ इक्वल टू शू माइनस ફાઈ ટુ માઇનસ ફાઈ વન અપોન ડેલ્ટા ટી બોલો ક્લિયર ઓકે તો તમારે શું શોધવું પડશે પહેલાં તો પહેલાં ફાઈ વન અને ફાઈ ટુ શોધવા પડશે ક્લિયર એટલે કે આમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્ષ અને આ બાજુથી પસાર થતું ચુંબકીય ફ્લક્ષ શોધવું પડશે બરાબર તો આપણે પહેલાં ફાઈ વન શોધી કાઢીએ જુઓ અહીંયા આગળ તો બોલો ફાઈ વન બરાબર ક્ષેત્રફળમાંથી પસાર થતો ફ્લક્ષ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું થશે એ બી વન ચલો ફર્સ્ટ માટે બરાબર શું થશે એ બી વન કોષીટા પહેલાં કેટલું હતું સોરી પહેલાં કેટલું હતું આમાંથી પસાર થતો ચુંબકીય ક્ષેત્ર પહેલાં કેટલું હતું પોઈન્ટ દસ ટેસલા હતું બરાબર પછી ઘટીને કેટલું થઈ જાય છે ઝીરો થઈ જાય છે બરાબર તો પહેલાં ચુંબકીય ક્ષેત્ર આટલું હતું તો પહેલાં જે આની અંદરથી પસાર થતું ચુંબકીય ફ્લક્ષ છે એ ફાઈવન બરાબર એ બી વન કોસ ચલો એ હમણાં શોધ્યો આપણે ઝીરો ઝીરો વન ગુણ્યા ચલો બી વન બી વન કેટલું છે ઝીરો વન ગુણ્યા કોસ ફોર્ટી ફાઈવ થશે કોસ ફોર્ટી ડિગ્રી બરાબર એટલે બે ને એક ત્રણ પોઈન્ટ એટલે ઝીરો 001 ડબલ ઝીરો વન થાય ગુણ્યા કોસ પિસ્તાલીસ એટલે વન અપોન રૂટ ટુ બરાબર ચલો આનું સાદુ રૂપ આપશો તમે એટલે આન્સર મળશે સેવન પોઈન્ટ ઝીરો સેવન ટેન ટુ માઇનસ ફોર બરાબર ચલો આ ફાઈવ વન તમને મળી ગયા ક્લિયર ચલો એ જ પ્રમાણે ફાય ટુ ચલો તો ફાય ટુ બરાબર એ બી ટુ કોસ છીટા ચલો એ તો એટલું ને એટલું રહેશે ઝીરો પોઈન્ટ ઝીરો વન ઇન ટુ ચલો બી હવે શું થઈ જાય છે જુઓ ઘટીને શૂન્ય થઈ જાય છે એટલે ઝીરો એટલે ઝીરો ગુણ્યા કોસ પિસ્તાલીસ પણ જો આખું પદ ઝીરો સાથે ગુણાય એટલે ફાઈ ટુ શું થઈ જાય ઝીરો ચાલો ક્લિયર ઓકે ચલો હવે ફાઈ વન અને ફાઈ ટુની કિંમતો મળી ગઈ તમને બરાબર તો સીધી કિંમતો મૂકી દો અને જવાબ લાવો માઇનસ ચલો ફ ટુ બરાબર ઝીરો માઇનસ ફાઈવ વન સેવન પોઈન્ટ ઝીરો સેવન ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ ફોર ચલો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે સેવન પોઈન્ટ અરે હા નીચે ડેલ્ટા ટી રી ચલો ડેલ્ટા ટી પોઈન્ટ સેવન પોઈન્ટ સેવન ઝીરો ક્લિયર તો જુઓ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે કે સેવન પોઈન્ટ ઝીરો સેવન ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ ફોર ભાગ્યા ઝીરો આનું તમે રૂપ આપશો તો તમને આન્સર મળશે દસ પોઈન્ટ એક ગુણ્યા દસની માઇનસ ત્રણ વોલ્ટ બરાબર ચલો ઈએમએફને એકમ શું થશે વોલ્ટ બરાબર સોરી આ ચાર ઘાત આવશે માઇનસ ચાર એક પોઈન્ટ કાપીએ અહીંયા આગળ એક પોઈન્ટ ઝીરો એક ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત વોલ્ટ અને આ એપ્રોક્સિમેટલી એક જ કહેવાય બરાબર એટલે વન ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ થ્રી એટલે ટેન રેસ ટુ માઇનસ થ્રી એટલે મિલી વોલ્ટ તો ઇ બરાબર એક મિલી વોલ્ટ આન્સર આવશે બરાબર ઓકે આ શું મળ્યું તમને પ્રેરિત ઈએમએફ મળ્યું હવે તમારે શોધવું શું છે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઓમના નિયમ ઉપરથી આપણે મેળવીએ જુઓ તો ઓમના નિયમ ઉપરથી ચલો ઓમનો નિયમ શું છે વીઝ ઇક્વલ ટુ આઈઆર તમારે પ્રવાહ શોધો છે તો વી ઇઝ ઇક્વલ ટુ આઈ હોય તો પ્રવાહ આઈ ઇઝ ઇક્વલ ટુ વી અપોઈન આર થાય ચલો વીની જગ્યાએ ઇએમએફ ઇ મૂકો તમે એ અપોન આર ચલો ઈ કેટલો છે તો દસ પોઈન્ટ એક ગુણ્યા દસની સોરી એક પોઈન્ટ લખીએ આગળ એક પોઈન્ટ ઝીરો એક ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત અને છેદમાં આર બરાબર પોઈન્ટ ફાઈવ 0.5. ફાઈવ ચલો આનું કેલ્ક્યુલેશન કરશો તમે એટલે આન્સર આવશે બે પોઈન્ટ ઝીરો બે ગુણ્યા દસની ત્રણ એમ્પિયર એટલે એપ્રોક્સિમેટલી આ બે અને દસની માઇનસ ત્રણ ઘાત એટલે મિલી એમ્પિયર આન્સર આવશે તો ક્લિયર એકદમ સરળ આવડી જાય એવો બરાબર આમાં ચુંબકીય ક્ષેત્ર બદલાય છે અને ચુંબકીય ક્ષેત્ર બદલાય એટલે અહીંયા આગળ ફ્લક્સ બદલાય છે એટલે ફ્લક્સમાં ફેરફાર થાય છે એટલે તમે ફ્લક્સમાં ફેરફાર થશે એટલે પહેલાં ચુંબકીય ક્ષેત્ર બદલાતું એના માટે ફ્લક્સ શોધી કાઢીએ આપણે ફાઈવ વન ફરીથી ઘટી અને શૂન્ય થાય છે તો ફ્લક્સ બદલાય એટલે ફાઈ ટુ શોધી કાઢીએ અને ફાઈ ટુ માઇનસ ફાઈવ વન આપો ટી કરો એટલે ફેરેટનો નિયમ લગાડો એટલે ઈ બરાબર આટલું લાગે અને એના ઉપરથી વિદ્યુત પ્રવાહ સુધી કાઢી આપણે વિદ્યુત પ્રવાહ આઈ ઇઝ ઇક્વલ ટુ આર ઉપરથી પ્રેરિત પ્રવાહ મળી જાય એની અંદર બોલો ઇઝી સરળ આવડે એવો ચલો સ્નેપશોટ લઈ લો ઝડપથી જો હવે ઉદાહરણ છ પોઈન્ટ ત્રણ એટલે ત્રીજું ઉદાહરણ શું કહે છે કે દસ સેન્ટીમીટર ત્રિજ્યા એટલે ત્રિજ્યા આપેલી છે કોની જોઈએ આગળ પાંચસો આંટાઓ અને બે ઓમ અવરોધ ધરાવતા એક ગોળાકાર ગૂંચડાને ગુંચડાની વાત છે સમતલ પૃથ્વીના ચુંબકે ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ રહે તે રીતે મૂકવામાં આવે છે હવે તેને પોઈન્ટ પચીસ સેકન્ડમાં તેના ઉદ્વ વ્યાસને અનુલક્ષીને એકસો એંસી ડિગ્રી ભ્રમણ કરાવવામાં આવે આ ગૂંચડામાં પ્રેરિત ઇએમએફ અને વિદ્યુત પ્રવાહના માનનો અંદાજ લગાવો એટલે આ બંને વસ્તુ શોધવાની છે પ્રેરિતીએ મેફ અને વિદ્યુત પ્રવાહ આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમ ઘટક તમને આપેલો છે એટલે રકમ કેવા શું માગે છે તો એ જોઈએ આપણે કે દસ સેન્ટીમીટર ત્રીજા એટલે આપણે અહીંયા આગળ આર બરાબર દસ સેન્ટીમીટર આપેલા છે તમે સેન્ટીમીટરના મીટરમાં કરો તો પોઈન્ટ વન મીટર અથવા તો દસની માઇનસ એક ઘાત મીટર થાય ઓકે હવે ગુંચડું છે તો પેલા એનું ક્ષેત્રફળ શોધી કાઢીએ તો ગુંચડા માટે ક્ષેત્રફળ શું થાય પાય આર સ્ક્વેર બરાબર તો પાય એટલે ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા ત્રીજા કેટલી પોઈન્ટ વન બરાબર પોઈન્ટ વનનો વર્ગ બરાબર તો ચલો આનું રૂપ આપશો તમે એટલે આન્સર મળશે અથવા તો ડાયરેક્ટલી થઈ જાય કે દસની માઇનસ બે ઘાત ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા દસની માઇનસ બે ઘાત મીટર સ્ક્વેર અહીંયા સ્ક્વેર થઈ જશે આનો બરાબર મીટરનું સ્કવેર કરેલી સ્ક્વેર થઈ જશે ઓકે હવે પાંચસો આંટાઓ છે એટલે એન બરાબર કેપિટલ એન બરાબર પાંચસો કે અને બે ઓમ અવરોધ એટલે અવરોધ આર બરાબર બે ઊંક એક ગોળાકાર તો સમતલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમ લંબ રહે તે રીતે મૂકવામાં આવે છે એટલે ધારો કે પૃથ્વીનું સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર ધારો કે આ પ્રમાણે છે સમજો આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બરાબર અને એનો ઘટક સમ ઘટક એટલે બી એચ જેનું મૂલ્ય તમને અહીંયા આગળ આપી દીધેલું છે બી એચ આ બાજુ આપેલો છે હવે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમજ ઘટકને લંબ રહે એ પ્રમાણે એટલે આ પ્રમાણે જુઓ આ પ્રમાણે ગું છે જેના આટા કેટલા છે પાંચસો બરાબર અને આ એની ભ્રમણાક્ષ આપણે લઈએ જોવા પ્રમાણે ક્લિયર તો આનો ક્ષેત્ર પણ સદીશ એટલે આ બાજુ થશે બરાબર ઓકે સમક્ષિતિજને લંબ રહે તે રીતે મૂકવામાં આવે છે તેનો પોઈન્ટ પચીસ સેકન્ડમાં તેના ઉદ્ધવ વ્યાસને અનુલક્ષીને એટલે ઉદ્ધવ વ્યાસ આ પ્રમાણેની યાદ છે બરાબર એકસો એસી ડિગ્રી ભ્રમણ કરવામાં આવે એટલે હાલ આનું ક્ષેત્રફળ સમજો કે આ બાજુ છે આ જ દિશામાં છે એટલે આના ક્ષેત્રફળ સદી આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં એટલે આ બંને વચ્ચેનો રીંગ અને આ બંને વચ્ચેનો ખૂણો ઠીટા બરાબર કેટલો થાય પહેલાં ઝીરો એટલે આપણે એને ચીટાવાન કહી દઈએ ચીટાવાન કેવો થઈ ગયું ઝીરો ઉદ્ધવ વ્યાસને અનુલક્ષીને એકસો એસી ડિગ્રી ભ્રમણ કરાવવામાં આવે છે એટલે હવે શું કરીએ આપણે એને ભ્રમણ કરાવીએ બરાબર આમ ફેરવી દઈએ અથવા તો આમ ફેરવી દો બરાબર એટલે આ જે ગુંચડું છે બરાબર એને ફેરવી દો એટલે જુઓ હવે આ ગુંચડાનો સમક્ષિતિજ ઘટક જે છે એ સમક્ષિતિજ ઘટક હવે આ બાજુ એટલે એ આ બાજુ થઈ જશે અને બી તો આ બાજુ જ રહેશે બરાબર આ બી એચ બરાબર બી ક્લિયર બોલો ક્લિયર એટલે હવે આ ક્ષેત્રફળ સદીશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલો થશે ઠીટા ટુ બરાબર એકસો ને એસી ડિગ્રી બોલો સમજાય છે કંઈ આને ફેરવી દીધો બરાબર ક્ષેત્રફળ સદિશ આ બાજુ હતો અને અક્ષને અનુલક્ષીને ફેરવી દીધું એટલે રોટેશન કરાવ્યું તો આ બાજુ થશે ક્લિયર ઓકે એટલે અહીંયાથી અહીંયા રોટેશન કરાવી દીધું બરાબર જો આ પ્રમાણ છે આ પ્રમાણે ફરેલ બરાબર રોટેશન કરે આ એકસો ને થાય ને ઓકે ભ્રમણ કરવામાં આવે તો આ ગુંચડામાં પ્રેરિત ઈએમએફ એટલે પ્રેરિત ઈએમએફ અચ્છા પહેલાં આપણે ઠીટા ને ઠીટા લખી દઈએ તો ઠીટા બરાબર ઝીરો ડિગ્રી છે બરાબર પહેલાં કેસમાં ઓકે અને ઠીટા ટુ ઠીટા ટુ બરાબર દેખાય છે હા દેખાશે ઠીટા ટુ બરાબર એકસો ને એંસી બરાબર કેટલા સમયમાં જો અહીં આગળ સમય આપેલો છે પોઈન્ટ સેકન્ડમાં એટલે કે ડેલ્ટા ટી ડેલ્ટા ટી અહીંયા દેખાશે નહીં દેખાય થોડુંક ઉપર લખીએ ચલો અહીંયા લખીએ ડેલ્ટા ટી બરાબર પોઈન્ટ પચીસ ડેલ્ટા ટી બરાબર પોઈન્ટ પચીસ સેકેન્ડ ક્લિયર ઓકે તો અંદાજ લગાવો કે પ્રેરિત ઇએમએફ અને વિદ્યુત પ્રવાહના મૂલ્ય શું થશે હવે આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું સમ છિતીસ ઘટક એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બી સમક્ષિતીસ ઘટક જે છે એ ત્રણ પોઈન્ટ ઝીરો ગુણ્યા દસની માઇનસ પાંચ ઘાત ટેસ્લા છે બોલો ક્લિયર તો તમારે અહીંયા શોધવાનું છે પ્રેરિત ઈ એમ એફ ઇ અને વિદ્યુત પ્રવાહ આઈ વિડિયો પોઝ કરી અને ઝડપથી ગણવાનો ટ્રાય કરો ચલો તો પ્રેરિત ઇ એમ ફેરેડેના નિયમ પ્રમાણે ફેરેડેના નિયમ પરથી શું છે ફેરેડનો નિયમ ઈ બરાબર માઇનસ એન ડેલ્ટા ફાય બાય ડેલ્ટા ટી ડેલ્ટા ફાય બાય ડેલ્ટા ટી અહીંયા એન કેમ લખ્યો તો આટાઓની સંખ્યા તમને આપેલી છે બરાબર એટલે તો માઇનસ એન ડી ફાય બાય ડેલ્ટા ડી ફાય બાય ડી ટી લખો અથવા તો ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી બરાબર એ ફેરફાય દર્શાવે છે બરાબર ચુંબકીય ફ્લક્સમાં ઓકે તો આના ઉપરથી આ પ્રમાણે લખાય એન ડેલ્ટા ફાય એટલે શું થશે ફાય ટુ માઇનસ ફાઈ વન અપોન ડેલ્ટા ટી એટલે તમારે પહેલાં શું શોધવું પડશે ફાય વન અને ફાય બરાબર ઓકે હવે જ્યારે આ ગૂંચડું અને ગૂંચડાનો ક્ષેત્રફળ સદીશ એ ચુંબકીય ક્ષેત્ર સાથે ઝીરો ડિગ્રી કોણ બનાવતો હશે એ વખતે એનું ફ્લક્સ એટલે ફ્લક્સ ફાય વન ફાય વન બરાબર શું થશે તો બી ઇન્ટુ એ કોસ ઠીટા બી એ કોસ ઠીટા વન બરાબર અને આના માટે શું થશે ફાઈ ટુ બરાબર બી એ કોસ ટુ બોલો ક્લિયર તો ચલો બી તમને આપેલું છે થેન્ક યુ બી એચ બરાબર બી છે બરાબર તો ત્રણ ગુણ્યા દસની માઇનસ પાંચ ગાથ ગુણ્યા ચલો એ કેટલો આવેલો છે એ અહીંયા શોધી કાઢ્યો આપણે ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા દસની માઇનસ બે ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા દસની માઇનસ બે ઘાત બરાબર ગુણ્યા ચાલો કોસ ઝીરો બરાબર અને કોસ ઝીરોની વેલ્યુ બન અહીંયા આગળ પણ બરાબર છે ઓકે ચલો તો આનો હવે ગુણાકાર કરો એટલે ગુણાકાર કરશો એટલે તમને આન્સર મળશે નવ પોઈન્ટ બેતાલીસ ગુણ્યા દસની માઇનસ સાત કાઢે બરો બરાબર ઓકે ચલો હવે ફાઈ ટુ શોધવો છે તો ફાઈ ટુ માટે જુઓ અહીંયા આગળ આપણે નીચે જગ્યા નથી એટલે આ પ્રમાણે લખ્યું છે તમે સમજી લેજો બરાબર આકૃતિઓ પહેલાં દોરી કાઢજો અને પછી આ પ્રમાણે છે એવું સમજી લેજો જુઓ ક્લિયર ચલો હવે ક્લિયર ઓકે અને ઠીટાવન છે ઠીટાવનની જગ્યાએ કેટલા મૂકવાના છે ઝીરો ક્લિયર ઓકે હવે એ જ પ્રમાણે હા તો બી કેટલા છે આટલા જ થાય ત્રણ ગુણ્યા દસની માઇનસ બે ઘાત ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા દસની માઇનસ બે અને ઠીતા ઠીતા બરાબર એકસો ને એસી એટલે કોસ એકસો એસીનું મૂલ્ય કેટલું થાય માઇનસ વન એટલે આ આન્સર કેટલો આવશે માઇનસ નવ પોઈન્ટ બેતાલીસ ગુણ્યા દસની માઇનસ સાત ગાથ બે પર ચાલો ક્લિયર ઓકે હવે શું કરવાનું રહ્યું તો બસ કિંમતો મૂકવાની રહી આની અંદર તો માઇનસ ચલો એનની કિંમત પાંચસો ચલો ફુની કિંમત આ ફાય ટુ અને આ ફાય વન ચલો અચ્છા માઇનસ એટલે માઇનસ નવ પોઈન્ટ બેતાલીસ ગુણ્યા દસની માઇનસ સાત ઘાત માઇનસ ફાઈ વન છે તો નવ પોઈન્ટ બેતાલીસ ગુણ્યા દસની માઇનસ સાત ઘાત એટલે માઇનસ માઇનસ તો માઇનસ જ આવશે પરંતુ બંનેનો સરવાળો થશે એટલે માઇનસ બે બે ચાર 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 આઠ અને નવ દુ અઢાર ગુણ્યા દસની માઇનસ સાત ઘાત અચ્છા છેદ છેદમાં રહી ગયા લખવાના જો છેદમાં ડેલ્ટા ટી અને ડેલ્ટા ટીની કિંમત પોઈન્ટ પચીસ પોઈન્ટ પચીસ આ નીચે પોઈન્ટ પચીસ ચાલો આનું હવે તમે સાદરૂપ આપશો તો તમને આન્સર મળશે ત્રણ પોઈન્ટ આઠ ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત વોલ્ટ પ્રેરિત ઇએમએફ આપણને ત્રણ પોઈન્ટ આઠ ગુણ્યા દસની માઇનસ ત્રણ મળશે હવે શોધવાનું છે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ચલો તો વિદ્યુત પ્રવાહના મૂલ્ય માટે વિદ્યુત પ્રવાહ ચલો ઓમનો નિયમ ઓમના નિયમ પરથી આઈ ઇઝ ઇક્વલ ટુ વી અપોન આર ઈ અપોન આર ચલો ઈ શોધો તમે કેલો છે ત્રણ પોઈન્ટ આઠ ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત અને આરનું મૂલ્ય છે બે ઓ એટલે ઓગણીસ દો અડત્રીસ એટલે વન પોઈન્ટ નાઇન ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ થ્રી વોલ્ટ બરાબર સોરી વોલ્ટ કે પ્રવાહ છે ને એનપીયર તો પ્રવાહ આઈ બરાબર વન નાઇન ટેન રેસ ટુ માઇનસ થ્રી એમ્પિયર થશે એટલે એપ્રોક્સિમેટલી આને બે લખાય એક પોઈન્ટ એટલે બે અને દસ થી માઇનસ ત્રણ ઘાત એટલે મિલી એમ્પિયર આઈ બરાબર બે મિલી એમ્પિયર પ્રવાહ છે બોલો ક્લિયર આવડે એવું બરાબર પહેલાંના જેવો જ છે હવે જોઈએ આના ઉપરથી સ્વાધ્યાયનો છ પોઈન્ટ ત્રણ હું દાખલો ચલો ઝડપથી સ્નેપ લઈ લો અથવા તો ગણી દો જો હવે સ્વાધ્યાયનો છ પોઈન્ટ ત્રણમાં દાખલો જો શું કહે છે કે પંદર આંટાઓ પ્રતિ સેન્ટીમીટરવાળા એક લાંબા સોલિનોઇડમાં સોલિનોઇડ આપેલો છે તેની અક્ષને સમાંતર સોલિનોઇડની અંદર બે સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતો એક નાનો ગાળો મૂકેલ છે બરાબર એક લૂપ મૂકેલી છે જો સોલિનોઇડમાં વહેતો વિદ્યુત પ્રવાહ પોઈન્ટ એક સેકન્ડમાં બે એમ્પિયરથી ચાર એમ્પિયર સ્થાયી રીતે બદલાય તો વિદ્યુત પ્રવાહમાં ફેરફાર વખતે ગાળામાં પ્રેરિત ઈએમએફ કેટલું હશે એટલે અહીંયા આગળ તમારે પ્રેરિત ઈએમએફ ઈ શોધવાનું છે ક્લિયર ઓકે અહીંયા તમને એક સોલિનોઇડ આપેલો છે સમજો કે આ પ્રમાણે તમને એક સોલિનોઇડ આપેલો છે બરાબર છે ઓકે હવે આ સોલિનોઇડમાં એક તેની અક્ષને સમાંતર ધારો કે આ અક્ષ છે બરાબર અક્ષને સમાંતર સોલિનોઈડની અંદર બે સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્ર પર ધરાવતો એક નાનો ગાળો મૂકેલ છે એટલે એક રિંગ મૂકેલી છે આ પ્રમાણે જ બરાબર એ આ પ્રમાણે ક્લિયર સોલિનોઇડમાં વહેતો પ્રવાહ આપેલો છે બરાબર અને એ પ્રવાહ બે એમ્પિયરથી ચાર એમ્પિયર સ્થાયી રીતે બદલાય તો વિદ્યુત પ્રવાહમાં ફેરફાર વખતે ગાળામાં પ્રેરિત શોધો પહેલાં તો આ બધી રાશિઓ આપણે લખી દઈએ ચલો પંદર આંટાઓ પ્રતિ સેન્ટીમીટર એટલે આંટાઓ એન બરાબર કેટલા છે પંદર પ્રતિ સેન્ટીમીટર વાળા એક લાંબા બરાબર એટલે લાંબો સહેલ નહીં એટલે એલ લંબાઈ એલ બરાબર એક સેન્ટીમીટર થાય પ્રતિ સેન્ટીમીટર આટા જો આવું સૂત્ર છે ને એન બરાબર જો આવું સૂત્ર છે આ બંને ઉપરથી કે એન બરાબર એન અપોન એલ એકમ લંબાઈ દીટ આટા બરાબર તો ચલો આ એન કેટલા છે પંદર અને નીચે સેન્ટીમીટર સેન્ટીમીટરના મીટર કરીએ તો ટેન રસ ટુ માઇનસ ટુ મીટર થાય બરાબર આ મીટર ક્લિયર ઓકે તો આ માઇનસ ટુ છે ઉપર જાય તો પ્લસ ટુ થાય એટલે પંદર ગુણ્યા દસની બે ઘાત એટલે બે ઝીરો એટલે પંદરસો થાય આટા પર મીટર આટા

મીટરનો સ્ક્વેર બોલો કેટલા થાય તો બે ગુણ્યા દસની માઇનસ ચાર ઘાત બે ગુણ્યા દસની માઇનસ ચાર ઘાત મીટર સ્ક્વેર બોલો ક્લિયર ઓકે હવે આ નાણાં કાળો મૂકે છે સોલિનોઇડમાં વહેતો વિદ્યુત પ્રવાહ પોઈન્ટ એક સેકન્ડમાં એટલે સમય આપેલો છે ડેલ્ટા ટી પણ જો મૂલ્ય નાનું છે એટલે ડી લખીએ આપણે ડીટી બરાબર પોઈન્ટ એક સેકેન્ડ એમાંથી બે એમ્પિયરથી ચાર એમ્પિયર સ્થાયી રીતે બદલાય બરાબર એટલે પહેલાં કેટલો છે તો જુઓ આઈ વન પહેલાં બે એમ્પિયર અને પછી કેટલો થાય છે આઈ બરાબર ચાર એમ્પિયર તો પ્રવાહમાં થતો ફેરફાર એટલે કે ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ આઈ ટુ માઇનસ આઈ વન થશે પ્રવાહમાં થતો ફેરફાર બરાબર વિદ્યુત પ્રવાહમાં થતો ફેરફાર ડીઆઈ બરાબર આઈ ટુ માઇનસ આઈ વન હવે આઈ ટુ બરાબર શું કેટલા છે ચાર એમ્પિયર અને આઈ વન બરાબર બે એમ્પિયર છે તો ડીઆઈ બરાબર ચાર માઇનસ બે એટલે બે એમ્પિયર પ્રવાહ મળે આપણને ઓકે તો આ વખતે આ ગાળામાં પ્રેરિત ઇએમએફ કેટલું હશે એટલે એ તમારે શોધવાનું છે બોલો ક્લિયર એટલે હવે અહીંયા આગળ સોલિનોઇડની વાત કરે છે તો સોલિનોઇડની અંદર આપણને ખ્યાલ છે કે સોલિનોઇડમાં ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર જો પ્રવાહ પસાર કરવામાં આવે તો એની અંદર ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત થાય ઉદ્ભવે અને સોલિનોઇડની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણને ખ્યાલ છે કે સોલિનોઈડ માટે લખીએ આપણે કે સોલિનોઇડ માટે એ સોલિનોઇડની અંદરના ભાગમાં એટલે અંદર બરાબર સોલિનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર બી બરાબર શું છે સૂત્ર μ0 ni બરાબર ચોથા કેપ્ટરમાં આપણે સારી રીતે ભણી ગયા વસ્તુ ક્લિયર ઓકે હવે આ ની અંદર આ લૂપ મૂકેલી છે બરાબર એક નાનો ગાળો મૂકેલો છે બરાબર ઓકે હવે આની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે બરાબર ધારો કે આ પ્રમાણે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ધારો કે આ બાજુથી બરાબર આ બાજુથી લોક તો પણ ચાલે બરાબર આપણે આ બાજુથી લઈએ ચલો કે આ પ્રમાણે વિદ્યુત પ્રવાહની અંદરથી પસાર થાય છે ચલો આ પ્રમાણે વિદ્યુત પ્રવાહ પસાર થાય તો આ દિશામાં વિદ્યુત પ્રવાહ તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હોય બરાબર ચુંબકીય ક્ષેત્ર આપણને આ પ્રમાણે મળે હવે આ રીંગ છે તો રીંગનો ક્ષેત્ર પણ સદીશ પણ આ દિશામાં છે બરાબર ઓકે તો હવે આ રીંગ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ બરાબર આપણે રિંગ માટે ચુંબકીય સોરી પ્રેરિત એમ એપ શોધવું છે ને બરાબર તો આ રીંગ સાથે રીંગ હવે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી છે તો આ રીંગ સાથે સંકળાયેલું બરાબર અથવા તો આ નાના ગાળા માટે સંકળાયેલું સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ બોલો ચુંબકીય ફ્લક્સ ફાઈ બરાબર બી ઇન્ટુ એ ક્લિયર અથવા તો બંને વચ્ચેનો ખૂણો જોવા ઝીરો છે લખો તમે તો બંને એક જ દિશામાં છે બરાબર એક જ અક્ષ ઉપર સંપાદ કરેલા છે તો શું થશે ઠીઠા કોસ્ટ ઠીટા બરાબર ઠીટા બરાબર ઝીરો તો કોસ ઝીરોની વેલ્યુ વન બરાબર એટલે બી એ આવશે ક્લિયર ઓકે હવે ચુંબકીય ફ્લક્સ ફાય બરાબર બી ઇન્ટુ એ હવે બીની જગ્યાએ શું છે મ્યુ ઝીરો એનઆઈ તો કિંમત મૂકી દે અહીંયા આગળ તો ફાઈ બરાબર બીની જગ્યાએ મ્યુ ઝીરો એનઆઈ બોલો મ્યુ ઝીરો એન આઈ ઇન્ટુ એ તો છે એમના એમ ક્લિયર ઓકે હવે પ્રેરિત એમ એપ શોધવું છે તો બોલો ફેરડેના નિયમ પરથી ફેરડે અંકલના નિયમ પરથી ચાલો શું છે નિયમ ઈ બરાબર માઇનસ ડી ફાઈ બાય ડીટી અહીંયા આગળ નાનો ગાળો છે એક જ રીંગ છે બરાબર એટલે અહીંયા આગળ આપણે શું લખીશું માઇનસ ડી ફાઈ બાય ડીટી અહીંયા આગળ એન બરાબર વન છે ક્લિયર જો આ એન આંટા જે છે એકમ લંબાઈ આટા એ તો સોલિનોઇડ માટે આપેલા છે હં એટલે અહીંયા ભૂલ કરતા નહીં તો ઈ બરાબર માઇનસ ડી ફાઈ બાય ડીટી હવે ફાઈ બરાબર કેટલા છે તો આ ચલો એની કિંમત મૂકી દો અહીંયા આગળ તો ઈ બરાબર માઇનસ ડી બાય ડીટી અને ફાઈની જગ્યાએ મ્યુ એન આઈ એ ક્લિયર ઓકે ચલો હવે મ્યુ ઝીરો કોન્સ્ટન્ટ એનની વેલ્યુ કોન્સ્ટન્ટ છે એ કોન્સ્ટન્ટ છે ખાલી શું બદલાય છે સમય સાથે પ્રવાહ બદલાય છે જુઓ અહીંયા આગળ બરાબર સમય સાથે પ્રવાહમાં ફેરફાર થાય છે ક્લિયર તો આ બધું બહાર આવી જશે મ્યુ ઝીરો એન અને એ બહાર આવી જશે અને ડીઆઈ બાય ડીટી રહેશે અહીંયા આગળ તો જુઓ આ પ્રમાણે થાય ઈ બરાબર માઇનસ મ્યુ n, એન એ અને અહીં આગળ ડીઆઈ બાય ડીટી ક્લિયર ઓકે હવે અહીંયા આગળ ઋણ નિશાની આપણે અવગણીએ તો મ્યુ ની વેલ્યુ કેટલી ફોર પાય ઇન્ટુ ટેન ટુ માઇનસ સેવન ચલો એન તમે શોધ્યા હાલ કેટલા છે પંદરસો ચલો ક્ષેત્રફળ એ બરાબર કેટલું છે તો બે ગુણ્યા દસ માઇનસ ચાર બે ગુણ્યા દસ ની માઇનસ ચાર ઘાત બરાબર ગુણ્યા ડીઆઈ કેટલા છે તો જોવા રહ્યા ડીઆઈ ડીઆઈ બરાબર બે એમ્પિયર બે એમ્પિયર છેદમાં ચલો ડીટી ડીટીની વેલ્યુ કેટલી છે પોઈન્ટ વન સેકન્ડ પોઈન્ટ વન સેકન્ડ ક્લિયર ઓકે ચલો આ બધાનું તમે સાદુરૂપ આપશો કેલ્સીથી બરાબર આ પાયની વેલ્યુ મૂકજો ત્રણ પોઈન્ટ ચૌદ બરાબર તો આનું રૂપ આપશો તમે તો આન્સર આવશે સેવન પોઈન્ટ ફાઈવ ફોર ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ સિક્સ ઈ છે એટલે વોલ્ટ બરાબર છે ઓકે હવે આને થોડુંક સિમ્પલિફાય કરીએ તો આને આ રીતે લખાય સેવન પોઈન્ટ ફાઈવ ટેન રેસ ટુ માઇનસ સિક્સ એટલે શું લખ કહેવાય ને માઇક્રો કહેવાય માઇક્રો વોલ્ટ તો આ પ્રેરિત ઈએમએફ આપણને આટલું મળે બરાબર આટલા ગાળામાં પ્રેરિત ઈએમએફ સાત પોઈન્ટ પાંચ સાત પોઈન્ટ પાંચ માઇક્રો વોલ્ટ ચલો હવે આ જ દાખલાની અંદર તમને આ જે લૂપ છે આ નાનો ગાળો આપેલો છે એ નાના ગાળાનો તમને અવરોધ આપી દીધેલો હોય બરાબર આની અંદર જો તમને કોઈ અવરોધ આપેલો હોય અવરોધનું મૂલ્ય પોઈન્ટ ટુ કે પોઈન્ટ થ્રી કે કોઈ બી ઓમ આપેલો હોય અને તમને એવું કે કે આની અંદર પ્રેરિત થતો પ્રવાહ શોધો તો પ્રવાહ આવડે પ્રવાહનું સૂત્ર આ ઇઝ ઇક્વલ ટુ ઇ બાય આ પછી કિંમતો મૂકી એ તમને આપેલો છે આર આપેલો છે કિંમતો મૂકી અને જવાબ લાવી દેવાનો ક્લિયર તો તમને પ્રેરિત ઈએમએફ મળી જાય પરંતુ આ દાખલાના આ દાખલામાં તમને અહીંયા સુધી કીધેલું છે તો આ પ્રમાણે આપણે ગણીશું બોલો ક્લિયર તો આ દાખલા આ પ્રમાણે ગણવાના તો આજે આટલું રાખીએ છીએ મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી ભણતા રહો ટાટા બાય બાય